हेलो फ्रेंड्स, मारी यूट्यूब चैनल जलपाज रेसिपी में तमारु स्वागत छे। आज आप 20 मिनिट में तैयार थी जाए तेव आंबड़ा अथाणु बनावाना छे। आंबड़ा आ अथाणा उपयोग तमे 12 महीना सुधी करी शको छो। आंबड़ा थी पाचन क्रिया सारी थाय छे अने ते वाड़ अने स्किन माटे पण बहुज उपयोगी छे। तो जुओ, तमने मारी रेसिपी गमे तो वीडियो ने लाइक करजो, मारी चेनल ने सब्सक्राइब करजो अने नोटिफिकेशन बेल में ऑल करजो, जेथी करीने तमने मारा नवा नवा वीडियो नी नोटिफिकेशन मळती रहे। आंबड़ानुं अथाणुं बनावा माटे मैं 500 ग्राम आंबड़ाने 4-5 वार पाणी वडे धोईने साफ करी लीधा छे। तो अहीं एक पण आंबड़ू बगड़ेलू ना होय तेनुं खास ध्यान राखवानुं। हवे तेने एक काणावाळा वासणमां आपणे लई लईशुं। आंबड़ाने आपणे डायरेक्ट पाणीमां नथी बाफवाना, स्टीम कूक करवाना छीए, જેથી કરીને તેના બધા જ પોષક તત્વો સચવાઈ રહે। તો એક તપેલીમાં 1-1.5 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું। આંબળા ભરેલી જાળીવાળું વાસણ તેમાં મૂકી દઈશું। તો તમે કોઈ પણ ચારણી કે ગમે તે વાસણ લઈ શકો છો। તો હવે તેને ફીટ ઢાંકણ વડે ઢાંકી અને ફૂલ ગેસ પર 10 મિનિટ સુધી બફાવા દઈશું। તો 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે જોઈ લઈએ, આપણા આંબળા કમ્પ્લીટ બફાઈ ગયા છે। તો હવે તેને નીચે ઉતારી લઈશું અને ઠંડા થવા દઈશું। આંબળા ઠંડા થાય ત્યાં સુધી આપણે અથાણાનો મસાલો તૈયાર કરી લઈએ। તો 3 ચમચી વરિયાળી લઈશું, 1 ચમચી સૂકા દાણા લઈશું, 1 ચમચી એટલે કે 8-9 લવિંગ અને થોડા કાળા મરી લઈશું। તમારે કાળા મરી ના લેવા હોય તો એકલા લવિંગ પણ લઈ શકો છો। 1 ચમચી કલંજીના બિયા એટલે કે ડુંગળીના બિયા લઈશું, 1/2 ચમચી સૂકી મેથીના દાણા લઈશું અને આ બધા જ મસાલાને આપણે ગેસ પર મૂકી શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો કે મારી રેસીપી ગમતી હોય તો તેને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ઓલ કરી દો, જેથી કરીને તમને વિડીયોની અપડેટ મળતી રહે। તો બસ, હવે આપણા આ મસાલા શેકાઈ ગયા છે તો ગેસના ફ્લોને બંધ કરી મસાલાને એક ડીશમાં લઈ લઈશું અને ઠંડા થવા દઈશું। ત્યાં સુધી આપણે આંબળાને જોઈ લઈએ। તો આપણા આંબળા એકદમ ઠંડા થઈ ગયા છે, તો તેને કટ મારી અને તેના એક એક પીસને જુદા કરી લઈશું। તો બસ આ રીતે તેના એક એક પીસને આપણે જુદા પાડી લઈએ। આ રીતે આપણે બધા જ આંબળાના ઠળિયાને બહાર કાઢી લઈશું અને એક એક પીસને છૂટા પાડતા જઈશું। તો બધા જ આંબળાના ઠળિયા આપણે નીકાળી લીધા છે। તો આંબળાની આ રીતની જાડી કળીઓમાંથી આપણે તેને પણ 2 ફાડા કરી લઈશું, જેથી તેના નાના નાના અને પાતળા પીસ પડી જાય। તો બસ આ રીતે બધા જ તૈયાર કરી લઈશું પીસ આપણે। હવે આપણે જે મસાલો શેકીને તૈયાર કર્યો હતો તે ઠંડો થઈ ગયો છે, તો તેને મિક્સી જારમાં લઈ લઈએ અને તેને ક્રશ કરી એનો પાવડર બનાવી લઈશું। તો બસ તેને આ રીતે પાવડર ફોર્મમાં દળી લેવાનો છે ઝીણો। હવે એક પેનમાં 2-3 ચમચા જેટલું સરસ્યું ગરમ કરીશું। સરસ્યું ગરમ થાય એટલે 1 ચમચી તેમાં વરિયાળી અને 1 ચમચી કલંજીના બિયા એડ કરીશું। વરિયાળી અને કલંજીના બિયા થોડા સતરાય એટલે આપણે તૈયાર કરેલા આંબળા તેમાં એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું। હવે તેમાં 5 ચમચી હળદર એડ કરીશું, 1/2 ચમચી લાલ તીખું મરચું એડ કરીશું,
આપણે કાળા મરી એડ કરેલા છે, તો તીખું મરચું થોડું ઓછું એડ કરીશું. એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને અડધી ચમચી મીઠું એડ કરીશું. અને તૈયાર કરેલો જે મસાલો છે તે પણ તેમાં એડ કરી લઈશું. હવે તેને સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. આપણે 500 ગ્રામ આંબળા લીધા હતા તો તેમાંથી ઠળિયા નીકળી ગયા, એટલે વજનમાં 400 ગ્રામ જેટલા આંબળા રહ્યા હશે. તો આપણે તેમાં 400 ગ્રામ ગોળ એડ કરીશું. આપણે અહીં 98 ગોળ નાખીને જ બનાવવાના છીએ જેથી હેલ્ધી બને. તો બસ તેને સતત હલાવતા રહી અને ગોળને બરાબર ઉકાળી લેવાનો છે. તો બસ આમ તેને આપણે સતત હલાવતા રહીશું અને ગોળ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ ઘટ્ટ થતો જશે. અથાણાને જો 12 મિનિટ સ્ટોર કરવાનું હોય તો ચીની માટીના વાસણમાં કે પછી કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરવાનો. અને તેને કાઢવા માટે જ્યારે જે ચમચી યુઝ કરો તે ભીની ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણું અથાણું રેડી થઈ ગયું છે. બસ આપણે તેને આટલું જ ઘટ્ટ કરવાનું છે. જ્યારે તે ઠંડુ થશે ત્યારે હજુ વધુ ઘટ્ટ થઈ જશે. તો ગેસના ફ્લોને બંધ કરી લઈએ અને હવે તેને ઠંડુ થવા દઈએ. તો હવે આપણું અથાણું એકદમ ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ઘટ્ટ પણ થઈ ગયું છે. તો આ અથાણું આપણી પાચન શક્તિ વધારે છે અને હેલ્ધી પણ છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી.